ખરજવું, ખંજવાળ, ખસખસ, ચામડીના રોગ, કોઈ પણ પ્રકારની ચામડીને લગતી તમને તકલીફ હોય તો દાદીમાએ બતાવેલા હું 8 થી 9 નુસ્ખાઓ તમારી સામે રાખું છું. જો આ નુસ્ખાઓમાંથી એક પણ નુસ્ખો અપનાવી લેશો ને જો તમારો ખરજવું, દાદર કે ખંજવાળ ન જાય તો તમે કો તે હારી જાઓ. સૌથી પહેલો ઉપચાર, એકદમ આ બધા ઉપચાર છે તમે તમને એવા મતલબ આશ્ચર્યજનક પણ લાગી શકે, પણ આ ઉપચાર તમે 3 દિવસ કે 5 દિવસ સતત કરી લીધા તો તમારું ખરજું, વર્ષો જૂનું ખરજું મટી શકે. એમાં સૌથી પહેલો ઉપાય છે બટાકા તમારે બાફવાના છે. બટાકા બાફી તેના કટકા કરવાના, પહેલાં બટાકાને તમારે કટકા કરવાના પહેલાં તો, અથવા તો બાફીને પછી કટકા કરી લો. ત્યારબાદ સહન થાય તેવા ગરમા ગરમ તમારે કેટલા જે બાફેલા જે બટાકા છે તેને સહન થાય ને ત્યાં તેવી રીતે, મતલબ ચામડીમાં તમે મૂક્યા હોય ને તમારોથી સહન થવું જોઈએ ત્યાં સુધી, એટલા ગરમ તમારે હોય ત્યારે તમારે એને મૂકવાના છે ચામડી ઉપર, જ્યાં પણ ખરજવું કે ધાધર છે ને એના ઉપર. હા, વધારે ગરમ હોય તો નહીં મૂકવાના, ચામડી બળી શકે, પણ તમને સહન થાય ત્યાં તે પ્રકારે તમારે બટાકાને જે બાફેલા છે એને વચ્ચેથી કટકો કરીને ખરજવું કે ધાધર ઉપર અહીંયા હોય તો અહીંયા મૂકી દેવાનું અને થોડી વાર માટે રહેવા દેવાનું, 2-5-10 મિનિટ માટે, 15 મિનિટ માટે, અથવા તો તમારે ત્યાં છે કોટનનું કાપડ બાંધીને 1 કલાક 2 કલાક 3 કલાક માટે રહેવા દેવાનું. આ તમારા ખરજવાનો 100% ઈલાજ છે. તમને અગર વર્ષોથી, એટલે અમુક અમુક લોકો છે એને 1-1, 2-2 વર્ષથી ખરજવાની તકલીફ હોય, અહીંયાથી ખરજવું હોય તો એ ધીરે 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 આખા શરીરમાં ફેલાતું જાય છે, તો આનો 100% ઈલાજ છે આ બટાકાવાળો ઉપચાર. બીજો ઉપચાર બતાવું છું, તુવેરના જે પાન આવે, તુવેરના પાનને તમારે બાળવાના, એટલે તુવેરનું જે મોટો છોડ થતો હોય, એટલે જે આપણે ખેતરમાં, તો એ તુવેરના પાન લેવાના છે, 4-5, 6 પાન લેવાના, એને વ્યવસ્થિત બાળી નાખવાના, થોડા બાળવાના અને તેને દહીંમાં મિક્સ કરવાના. તેને દહીંમાં મિક્સ કરી તે જે લેપ છે એને તમારા ખરજવા કે ખસ હોય કે ધાધર હોય એના ઉપર લગાવી દો, કોટનનું કાપડ બાંધી દો. આ પણ તમારા ખરજવા, ધાધર છે, ખસખસ છે, આનું 100% ઈલાજ છે. ટમેટાનો રસ, ગાજરનો રસ ચોપડવાથી પણ ખરજવું મટે. ચોથો ઉપચાર, આમળાને બાળીને તલના તેલમાં તમારે મેળવાના છે. પહેલાં તો આમળાના કટકા કરો, વચ્ચેથી જઈને બી છે એને કાઢી લો, ત્યારબાદ આમળાના કટકા કરી એને બાળો સારી રીતના. હવે એને તલના તેલમાં મિક્સ કરો, એને પણ થોડું ગરમ કરી લો. હવે એ જે મિશ્રણ છે એ તમારે તમારા ખરજવા, ધાધર કે જે ખસખસ હોય કે ચામડીના રોગ હોય એના ઉપર લગાવવાનું, આનાથી પણ 100% ઈલાજ મળે છે. પાંચમો ઈલાજ કે જે મારા દાદીએ મને બતાવ્યું તેમાં એ છે કે આપણો ખુદનો જે પેશાબ હોય, આપણું ખુદનું જે મૂત્ર છે એને આપણે કોઈ એક વાસણમાં ભરી લેવાનું, અથવા તો ગૌમૂત્ર, આ બંને વસ્તુ, તમારે ગૌમૂત્ર ન મળે તો તમારો ખુદનો જે પેશાબ હોય આપણે એક વાસણમાં ભરી લેવાનો એ કોઈ બોટલમાં, અને જ્યાં પણ તમને ખરજવું હોય ત્યાં સવાર અને સાંજ તેને લગાવવાનું, રોજ સવાર સાંજ છે 5-5, 10-10 મિનિટ માલિશ કરો, ધીરે ધીરે માલિશ કરો, તેને થોડી વાર માટે 1.5-2 કલાક રહેવા દો, ત્યારબાદ તેને પાણીથી સાફ કરી લેવાનું, સાબુ પાણીથી સાફ કરી લેવાનું, આનાથી તમારું ખરજવું 100% મટે છે 7 દિવસની અંદર, 7 દિવસમાં ગમે તેવું ખરજવું મટે. કાંદો, ત્યારબાદ છઠ્ઠો ઉપચાર છે કાંદો, એટલે જે આપણે ડુંગળી આવે એનો રસ તમારે ખરજવા ઉપર લગાવવાનો છે અને એ તેના ઉપર કોટનનું કાપડ બાંધી લેવાનું. દાખલા તરીકે તમને અહીંયા ખરજવું છે તો અહીંયા તમે પહેલાં કાંદો છે, આપણે જે ડુંગળી આવે છે, સફેદ ડુંગળી કે કોઈ પણ ડુંગળી હોય, દેશી ડુંગળી, તો એ ડુંગળીનો રસ કાઢવાનો, એનો રસ કાઢી લીધા બાદ તેને જ્યાં પણ ખરજવું છે ત્યાં લગાવો, કોટનના કાપડ વડે સારી રીતના એને બાંધી લો, 1 કલાક 2 કલાક કે 3 કલાક માટે રહેવા દો, અથવા તો રાત્રે બાંધી સવાર સુધી રહેવા દો, આનાથી ખરજવાનો 100% ઈલાજ મળે, ધાધરનો પણ ઈલાજ મળે. ત્યારબાદ પણ ઘણા ઉપચાર છે, એમાં એક ઉપચાર છે કે લીમડાના બાફેલા પાન, લીમડો કડવો લીમડો આવે એના બાફેલા પાન, પાણીમાં કડવા લીમડાના 15-20 પાન નાખવાના, એને વ્યવસ્થિત ગરમ કરવાના, ઉકાળવાના. હવે એના એ બાફેલા થઈ ગયા, મતલબ એ બફાઈ ગયા, હવે એના પછી 1.5 ગ્લાસ, જો એ જે બાફેલા પાન છે એને પહેલાં બાંધી લેવાના છે, આખી રાત માટે રહેવા દેવાના. અને સૌથી મહત્વની વસ્તુ કે આ જે ચામડીના રોગ છે, ખરજવું, ધાધર થવા પાછળનું કારણ છે આપણે આપણા શરીરમાં લોહી બગાડ થાય એ, અને લોહી બગાડ તો કબજિયાત તમને વારંવાર રહેતી હોય તો એના કારણે થઈ શકે, અથવા તો કોઈ એલર્જીના કારણે પણ તમને થઈ શકે. તો એના માટે તમારે રોજ સવારમાં ઉઠી 20-25 લીમડાના પાનનો રસ કાઢી લેવાનો, જે કડવા લીમડાના પાન આવે એ રસ છે, જેટલો પણ રસ નીકળે એટલો તમારે પી જવાનો, અને ત્યારબાદ 1 કલાક સુધી કોઈ વસ્તુ ખાવાની નથી. તો
તો આનાથી તમારું લોહી શુદ્ધ થાય અને ચામડીના રોગો જે તમને થયા છે એ ચામડીના રોગો મટે છે અને તમારું શરીર છે એ બળવાન બને છે। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરો।